નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. જસ્ટિસ લોયા કેસમાં સુપ્રીમ નિર્ણય આવ્યો અને એસઆઈટી તપાસની માંગ સુપ્રીમે ફગાવી અને શરૂ થયું આ મુદ્દા પર રાજકારણ. આ તરફ સુપ્રીમે પણ નોંધ્યું છે કે ન્યાયપાલિકાને બદનામ કરવાનો પ્રયાસ આ પીઆઈએલમાં કરવામાં આવ્યો છે અને સુપ્રીમે સુનાવણી દરમિયાન અરજીકર્તાઓને ફટકાર પણ લગાવી. ભાજપે પણ રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસે માફી માંગવી જોઈએ તેવી માંગ કરી, તો કોંગ્રેસે કહ્યું કે કેટલાક સવાલો હજુ પણ વણકેલ્યા છે. નો વન કિલ જસ્ટિસ, આજે વાત આજ વિષયને લઈને. બહુચર્ચિત જસ્ટિસ લોયા મૃત્યુ કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસની માંગણીને નામંજૂર કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના નેતૃત્વવાળી ખંડપીઠે કહ્યું છે કે આ મામલામાં જાહેર હિતની અરજીઓનો કોઈ નક્કર આધાર નથી. સીબીઆઈના ખાસ જજ બી એચ લોયાના મોત મામલે નિષ્પક્ષ તપાસની માંગણીની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એ એમ ખાનવિલકરની ખંડપીઠે તપાસની માંગણી પરની અરજી પર ચુકાદો ફરમાવ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે આ કિસ્સામાં કોઈ તપાસ નહીં થાય, કેસમાં કોઈ આધાર નથી. સાથે જ કોર્ટે આખાય મામલાને ન્યાયતંત્રને બદનામ કરવાની કોશિશ ગણાવી અરજદારોની ઝાટકણી પણ કાઢી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું છે કે આ કેસમાં ચાર જજોના નિવેદનો પર શંકાનું કોઈ કારણ બનતું નથી. શરૂ મેં જિન ડોક્ટરોને ઉનકી જાંચ કી ઓર જો પોસ્ટમાર્ટમ કે બાદ જો એક્સપર્ટ્સ જો હે ડોક્ટર ઉન્હોને જો કોઝ ઓફ ડેથ વહી ઉસી ટાઈમ દિયા થા વો સહી હૈ, ઉસકે ઉપર કોઈ શક કરને કી જરૂરત હી નહીં થી, લેકિન ઠીક હૈ, ઉનકો તો ફ્રીડમ હૈ, જિનકો ડાઉટ રેઝ કરના હૈ યા કઈ પિટિશન કરના ઉનકે બારે મેં હમ કોઈ કોમેન્ટ નહીં કરેંગે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે પીઆઈએલ માં કોઈ સત્યતા નથી અને આ એક પ્રકારની ન્યાયપાલિકાની છબીને ખરાબ કરવાનો પ્રયાસ છે. કેસ દરમિયાન પિટિશનરે સુપ્રીમ કોર્ટના જજો પર ખોટા આક્ષેપ કર્યા હતા અને સંવિધાનિક મર્યાદાનું પાલન કર્યું નથી. એટલું જ નહીં, કોર્ટે જનહિત અરજીઓને રાજકીય સ્વાર્થ સાધવા અને બદલાના રાજકારણનું સાધન ગણાવ્યું. તો બીજી તરફ મુખ્ય અરજીકર્તા પ્રશાંત ભૂષણે કહ્યું કે અમારા માટે આ કાળો દિવસ છે. તો મેરી રાય મેં યે એક બહોત હી ગલત ફૈસલા હુઆ હૈ ઓર સુપ્રીમ કોર્ટ કે લિયે મેરી રાય મેં એક કાલા દિન હૈ, ક્યોંકિ સુપ્રીમ કોર્ટ ને બજાય ઇસકે કે ભાઈ એક સ્વતંત્ર જાંચ હો જાય, જબ ઇતને સારે સંદેહ ઉત્પન્ન હો ગયે થે ઉસ પર પડદા ડાલને કા કામ કિયા હૈ. સુરાબુદ્દીન શેખ ના કથિત નકલી એન્કાઉન્ટર ના કેસ ની સુનાવણી કરી રહેલા જજ બી એચ લોયા ના મોત ના સ્વતંત્ર તપાસ દળ ની ઇન્વેસ્ટિગેશન ની માંગ ને લઈને કેટલીય અરજીઓ સુપ્રીમ કોર્ટ માં દાખલ કરાઈ હતી. આ અરજીઓ પર 16 માર્ચ ના રોજ સુનાવણી પૂર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલ સુધી નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો. મહત્વનું છે કે 1 ડિસેમ્બર 2014 રોજ નાગપુરમાં જજ લોયાનું મોત થયું હતું જ્યારે તેઓ પોતાના એક સહકર્મીની દીકરીના લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા. કહેવાય છે કે જજ લોયાને કાર્ડિયક એટેક આવ્યો હતો, પરંતુ નવેમ્બર 2017માં જજ લોયાના મોતને તેમની બહેને શંકાસ્પદ ગણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. નો વન કિલ જસ્ટિસ, આજ વિષયને લઈને વાદ વિવાદમાં કરીશું વાત. અને આજ વિષય પર વાત કરવા માટે ભાજપના નેતા મહેશ કસવાલા જોડાયા છે, સાથે જ રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા જોડાઈ ગયા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. જયવંતભાઈ, પહેલો સવાલ આપને પૂછવા માંગીશ કે જે રીતે આજે નિર્ણય સામે આવ્યો, સુપ્રીમનો જે નિર્ણય સામે આવ્યો, એસઆઈટી તપાસની માંગ સુપ્રીમે ફગાવી દીધી અને ત્યારબાદ જે આખું રાજકારણ શરૂ થયું, શરૂઆત પણ રાજકારણથી હતી અને ફરી એક વખત આ મુદ્દાને લઈને જે રાજકારણ રમાઈ રહ્યું છે, લોયાના મોત પર રાજનીતિ કેમ? અત્યારે એક હું એને પ્રક્રિયાને એક જુદો શબ્દ આપું છું, વિષમંથન. એક સમયે તો જ્યારે દેવો અને દાનવો વચ્ચે અમૃત મંથન થતું હતું અને એમાં એક હેતુ હતો કે અમૃત એમાંથી નીકળે અને એ અમૃતથી અમર થઈ જવાય, પરંતુ અત્યારે એક ચારે તરફ જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં વિષમંથન થઈ રહ્યું છે, વિષ બહાર નીકળી રહ્યું છે.
અને આશા રાખીએ કે જેમ અમૃત મંથન વખતે વિષ પણ નીકળ્યું હતું એમ કદાચ આ વિષ મંથનમાંથી અમૃત પણ નીકળી આવશે, કારણ કે હું બહુ પોઝિટિવ માણસ હંમેશા રહ્યો છું. હવે વાત એ છે કે અત્યારે રાજકારણ એટલી બધી હદે, આપણે જોયું કે પ્રશાંત ભૂષણ, જે આપણે અગાઉની પહેલામાં બતાવ્યું કે પ્રશાંત ભૂષણ ચુકાદો આવી ગયા પછી એને ખોટો નિર્ણય ગણાવે છે, આ આ એક સુપ્રીમ કોર્ટ ઉપર અવિશ્વાસ જગાવવાનો એક આખી વાત છે. આ પછી તમારે રાજકારણ ન રમવું જોઈએ. એકવાર ચુકાદો આવી ગયો, આપણે ઘણા બધા એવા ચુકાદા જોયા છે કદાચ એમાં આપણે સંમત ન પણ હોઈએ, પણ છતાંય આપણે પછી એને સ્વીકારી લેતા હોય છે. જો આપણે આ નહીં કરીએ તો તમે કોના ઉપર ભરોસો રાખશો, કોઈ કઈ સંસ્થા ઉપર ભરોસો રાખશો? અને એ આખી આ જે પ્રક્રિયા ચાલી રહી છે અરાજકતાની, એ ખોટી છે મારી દ્રષ્ટિએ. એટલે હું કહીશ કે હવે આ મુદ્દે રાજનીતિ બંધ થઈ જવી જોઈએ, બંધ થવી જોઈએ. મહેશભાઈ, જે રીતે વિપક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક સવાલો આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ, ચુકાદો આવી ગયા બાદ, નિર્ણય આવી ગયા બાદ કહેવામાં આવી રહ્યો છે કે અનેક બાબતો એવી છે જે હજી પણ વણ ઉકેલી છે. વિપક્ષની વાત તો એ સાચી, એટલા માટે કહું છું કે આ દેશનો જન્મ થયો ત્યારથી જ કેટલીક બાબતો વણ ઉકેલી છે. એમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના મૃત્યુથી લઈ, પંડિત દીનદયાળજીના મૃત્યુથી લઈ, ડૉક્ટર સુભાષચંદ્ર બોઝની સત્ય હકીકતો, એ બધાને લઈને આ દેશની અંદર કેટલાય પ્રશ્નો એવા છે કે જે વણ ઉકેલ્યા છે. પરંતુ આ દેશને છેલ્લે ભરોસો કરવો તો ક્યાં કરવો, કોના પર કરવો? રાજનીતિ જે ભાઈએ વાત કરી, જે વિષ ઓકવાની રાજનીતિ આ દેશમાં શરૂ થઈ છે, મને એમ લાગે છે કે આની પણ એક ચરમસીમા હોવી જોઈએ. ને મને એમ લાગે છે કે પોલિટિકલ પાર્ટીઓ, દેશની જનતા અને મીડિયા તમામની જવાબદારી છે. કોઈ વકીલ એમ કહે કે અમને સુપ્રીમ કોર્ટની ઉપર ભરોસો નથી, એનો મતલબ શું? અને દેશની અંદર બેન આજે એક એક ગ્રુપ, એવા પ્રકારનો ગ્રુપ, એવા પ્રકારની રાજનીતિ થઈ છે કે એને ન તો સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ છે, ન તો લોકશાહીમાં વિશ્વાસ છે, ન તો ન્યાયતંત્રમાં વિશ્વાસ છે, ન તો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખતી પોલીસમાં વિશ્વાસ છે. એને માત્ર એની જાત ઉપર જ વિશ્વાસ છે ને એનું કંઈ આવતું નથી. કારણ કે આ દેશની જનતા નક્કી કરે છે કે કોના ઉપર ભરોસો મૂકવો, કોને શાસનની ધુરા સંભાળવી. કેટલાક લોકો એવું સમજતા હોય કે ના, અમે જે કર્યું છે એ બરાબર છે, દેશની જનતાએ જેને મેન્ડેટ આપ્યો છે એ બરાબર નથી. મને એમ લાગે છે કે એટલા માટે જે પ્રકારના ષડયંત્રો થઈ અને સુપ્રીમ કોર્ટ ન્યાયની પ્રણાલી ઉપર જે પ્રકારના પ્રશ્નો ઉભા કરવામાં આવે છે, આજે મને એમ લાગે છે કે સુપ્રીમ કોર્ટે દૂધનું દૂધને પાણીનું પાણી કર્યું છે. મને એમ લાગે સુપ્રીમ કોર્ટના જે અવલોકનો છે એ પણ એ પ્રકારના છે. એમણે જે કહ્યું છે બિલકુલ સત્ય બાબતો કહી છે કે આ એક રાજનૈતિક કારણો માટે આ ઉભો થયેલો મુદ્દો છે. કારણ કે જે વસ્તુ નેચરલ છે, જસ્ટિસ લોયા એક સામાજિક પ્રસંગની અંદર હતા, એમને ત્યાં બીમારી થઈ, એટેકનો હુમલો આવ્યો છે, એને દવાખાને દાખલ કરવામાં આવે છે, અને બધાની વચ્ચે જ્યારે એમને કાર્ડિયક એરેસ્ટને કારણે એમનું મૃત્યુ થાય છે, બહુ સીધી વાત હતી કે એમના નેચરલ ડેથ છે. છતાં પણ જે પ્રકારે કોંગ્રેસના લોકો જે પ્રકારે આની પાછળની મનસા કરી, જે ભારતીય જનતા પાર્ટીના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને બદનામ કરવા માટે જે ષડયંત્ર કર્યું, મને એમ લાગે છે કે એમનું ષડયંત્ર આજે ખુલ્લું પડી ગયું છે. સુપ્રીમ કોર્ટની જે પ્રકારનો ચુકાદો, મને એમ લાગે છે કે એની જે મનસા હતી દેશની અંદર અરાજકતા ફેલાવી, કોંગ્રેસનો શું મત છે એ પણ જાણીશું. એક નાનકડા બ્રેકમાં આજે આપણે રોકાઈશું. બ્રેક બાદ આપણી સાથે કોંગ્રેસમાંથી નેતા બાબુ મંગુકિયા પણ જોડાવાના છે, તો જોડાયેલા રહો અમારી સાથે. સમય છે બ્રેકનો.
વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત વાદ વિવાદમાં સ્વાગત. આપણી ચર્ચામાં આગળ વધીએ. કોંગ્રેસના નેતા બાબુ માંગુકિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બાબુભાઈ, સ્વાગત આપનું. પણ જે સમગ્ર મામલાને લઈને આપણે વાત કરી રહ્યા છીએ, જસ્ટિસ લોયા કેસમાં જે સુપ્રીમનો જે નિર્ણય આવ્યો છે, અરજી પાછળ કોંગ્રેસનો અદ્રશ્ય હાથ હોવાનું ભારતીય જનતા પાર્ટી કહી રહી છે, શું જવાબ? ભારતીય જનતા પક્ષને પાસે પેલા કિરણ પેલા નાઇટ વિઝનના કેમેરા છે કે શું છે? કે અમને કંઈ પણ વસ્તુ જ્યારે થાય એટલે ફક્ત કોંગ્રેસ 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 કરવા સિવાય બીજું કંઈ ખબર નથી પડતી. સવાલ એટલો છે કે મેટર જ્યારે કોર્ટમાં હોય ત્યારે કોર્ટની રીતે એની વાત થાય. અત્યારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ઉપર અસંખ્ય સવાલો ઊભા થઈ રહ્યા છે. એમાં કોંગ્રેસે સવાલ ઊભા કર્યા છે, એની સાથે સાથે ઇમિનન્ટ જ્યુરિસ્ટ પણ સવાલો ઊભા કરી રહ્યા છે. અને સૌથી જે બેઝિક સવાલ એમાં આવ્યો છે કે જે સુપ્રીમ કોર્ટની જે ફંડામેન્ટલ એરર છે આ જજમેન્ટમાં, કે 162નું સ્ટેટમેન્ટ છે સીઆરપીસીનું, એ ઇવિડન્સ ન ગણાય. ચાર જજોનું સ્ટેટમેન્ટ પોલીસે સેક્શન 162 નીચેનું માન્ય રાખીને એમ કીધું છે કે આ છે એ પુરાવો છે. સુપ્રીમ કોર્ટ જો આટલી ઇગ્નોરન્સમાં પણ જો આવા જજમેન્ટ આપતી હોય તો એ જજમેન્ટ ઉપરથી ન્યાયિક પ્રક્રિયા ઉપર લોકોનો જે વિશ્વાસ છે ડગશે. અત્યાર સુધીમાં જેટલા અધિકારીઓની સામેના ડિસ્ચાર્જ એપ્લિકેશનો થઈ છે એમાં પણ સુપ્રીમ કોર્ટે 162ના સ્ટેટમેન્ટને એવિડન્સ તરીકે માની અને વાત કરી રહ્યા છે. પ્રિવી કાઉન્સિલથી માંડીને ફેડરલ કોર્ટ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોના જજમેન્ટ છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડના પોલીસના સ્ટેટમેન્ટની કોઈ વેલ્યુ નહીં. તો પોલીસ તો લખાવી એટલે મેં ખૂન કર્યું છે, હવે તમારે બીજો એવિડન્સ કરવાની જરૂરત ક્યાં છે? પોલીસ લખે એટલે સાચું અને માનીને ન્યાય કરતો. કોઈ દેશમાં સલામત નહીં હોય. આજનું જે જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું એ સુપ્રીમ કોર્ટ માટે સૌથી કાળો દિવસ છે. એટલે સુપ્રીમના નિર્ણયની સામે કોંગ્રેસ અવાજ ઉઠાવવા માંગે છે, એવું એનો અર્થઘટન થઈ શકે? આપ એવું કહી રહ્યા છો કે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય હતો તે નિર્ણયની પાછળ કોઈ જુદી મંશા કામ કરી ગઈ છે? પણ સુપ્રીમ કોર્ટના જજને ક્રિટિસાઇઝ કરવાનો દરેક નાગરિકને બંધારણીય હક છે. એટલે જજમેન્ટ સાચું છે કે ખોટું છે કહેવાના દરેક માણસને હક ને અધિકાર છે. આ જજમેન્ટ કયા પોઈન્ટ ઉપર ખોટું છે અને આ જજમેન્ટ શું કામ સ્વીકારી ન શકાય? સુપ્રીમ કોર્ટના પોતાના જજમેન્ટો જે હોય અગાઉ 50-50 વર્ષ જૂના, 60 વર્ષ જૂના, પ્રિવી કાઉન્સિલના જજમેન્ટો 100 વર્ષ જૂના, એ જજમેન્ટને ઉપરવટ જઈને તમે એને ઓવરરૂલ કર્યા સિવાય કેવી રીતે એની વિરુદ્ધનું જજમેન્ટ આપી શકો? પોલીસ સ્ટેટમેન્ટ ઇઝ નોટ એન એવિડન્સ, ઇઝ એક્સેપ્ટેડ પ્રિન્સિપલ ઓફ લો વર્લ્ડ વાઇઝ. જીવનભાઈ, શું લાગી રહ્યું છે? જે રીતે આપણે મહેશભાઈને પણ સાંભળ્યા છે, આપણે બાબુભાઈને પણ સાંભળી રહ્યા છીએ અને આખા દિવસનો જે ઘટનાક્રમ રહ્યો, જે રીતે આખો નિર્ણય સામે આવ્યો, તરત જ સંબિત પાત્રા આગળ આવ્યા હતા, તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. ગુજરાતના મુખ્યપ્રધાન પણ સામે આવ્યા, તેમણે કહ્યું કે કોંગ્રેસનું આ કાવતરું છે. આ તરફ સુરજેવાલાનું સ્ટેટમેન્ટ આવી રહ્યું છે. ત્યારબાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે મુખ્યપ્રધાનનું જે નિવેદન છે તે હાસ્યાસ્પદ છે. આખું રાજકારણ શરૂ થઈ ગયું છે અને વાત જે મુદ્દો છે એ મુદ્દા ઉપર કોઈ જતું નથી, મુદ્દા ઉપર જવું જોઈએ. અને મુદ્દો શું છે? જસ્ટિસ લોયાનો મૃત્યુનો કેસ. અમે જસ્ટિસ લોયાના સૌથી નજીકના સગા કોણ? એના દીકરા અનુજ, અનુજ લોયા. એણે એવું કીધું છે કે આ કુદરતી મૃત્યુ હતું ને આમાં કોઈ તપાસની હવે આવશ્યકતા નથી. શંકા પણ એમના સિસ્ટરે કરી હતી ને, શંકા પણ એમણે જ કરી હતી કે ભાઈ મારા ભાઈનું ખૂન થયું છે જો ન ભૂલતી હોઉં તો. એ પણ નજીકનું જ સગું થયું ને. પછી આ એના દીકરાએ કીધું છે, એને બેન, એના બેનનું કદાચ. પણ આપને એક મિનિટ, હું ખૂન કરીને મારા વારા કોઈ સગાનું ખૂન કરી નાખે અને પોલીસમાં જઈને લખાવી દઉં કે મારા મારા સગાનું ખૂન નથી થયું પણ કુદરતી મૃત્યુ છે, તો બધા સ્વીકારશે કોઈ કોર્ટ? આમાં એક રિપોર્ટ એવો, કાયદાની કાયદાની પરિભાષામાં વાત કરી હતા, બે ન્યાયમૂર્તિઓ હતા. ન્યાયમૂર્તિના સ્ટેટમેન્ટ નથી, 162નું સ્ટેટમેન્ટ છે. એ મને કાયદાની ભાષા નથી ખબર, મને કાયદાની ભાષા નથી ખબર. બે ન્યાયમૂર્તિ હતા અને એક બહુ અગ્રણી છાપાએ જે અહેવાલ લખ્યો હતો આખી તપાસ કરીને, એ પરથી પછી હવે શંકા ન રહેવી જોઈએ. અને સુપ્રીમ કોર્ટમાં આખી એની, એમાં પણ ઇન્દિરા જયસિંહને આ બધા વકીલો હતા. ઇન્દિરા જયસિંહ એટલે કંઈ જેવા તેવા વકીલ નથી, એટલે બધી દલીલો થઈ જ હશે અને દલીલો થઈ હશે પછી આ નિર્ણય આવ્યો હશે ને. એમને એમ તો નહીં આવ્યો હોય,
એટલે હવે એને માનવો જોઈએ, હવે આના ઉપર પડદો પાડી દેવો જોઈએ. એટલે નિર્ણય આવી ગયો છે એટલે પડદો પાડી દેવો જોઈએ એવું જયવંતભાઈ આપ કહી રહ્યા છો. મહેશભાઈ, મહેશભાઈ હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ આવી છે અને કહેવામાં આવ્યું છે કે ભાજપને ક્યાંક ને ક્યાંક નુકસાન કરવાનું આ ષડયંત્ર હતું, અમિત શાહને બદનામ કરવાનું આખું આ ષડયંત્ર હતું. બેન, એ કોઈ નવી બાબત નથી. અમિત શાહને બદનામ કરવા, નરેન્દ્રભાઈને બદનામ કરવા સિવાયની કોઈ પ્રવૃત્તિ કોંગ્રેસ પાસે છે પણ નહીં. આ ષડયંત્ર એ આજકાલનું પણ નથી. ગુજરાતની અંદર જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે જે ષડયંત્રો એના થયા, એને કેવી રીતે સીબીઆઈનો દુરુપયોગ થયો, કેવી રીતે ન્યાયપાલિકા સાથે ખિલવાડ થઈ, એમના ચુકાદાઓ કાયદાની ભાષામાં એના અનેક અર્થઘટન થઈ શકે, પરંતુ કોંગ્રેસ માટે નવું નથી. કોંગ્રેસ કાયમના માટે ષડયંત્ર કરવા માટેનું માહિર છે. કદાચ એની પાસે એક ટીમ એવી કામ કરતી હશે અને આજથી નહીં, મારે ન બોલવું જોઈએ છતાં બોલવા મને વાંધો નથી. આદરણીય મોતીલાલજી હતા ત્યારથી જે રીતે સરદાર પટેલને પ્રધાનમંત્રી ન બનાવ્યા એ મોટું ષડયંત્ર હતું. એ જવાહરલાલ નહેરુ એના દીકરા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને જમ્મુ અને કાશ્મીર માટે મોટું ષડયંત્ર હતું. એના પછી ઇન્દિરાજી આવ્યા, મોરારજી દેસાઈ ગુજરાતી પ્રધાનમંત્રીને કેવી રીતે ઉતારી દેવા મોટું ષડયંત્ર હતું. એના વહુ અને એનો દીકરો આદરણીય સોનિયાજી અને રાહુલજી, અમિત શાહ અને નરેન્દ્રભાઈ મોદી માટે કેવા કેવા ષડયંત્રો કર્યા છે. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે જે સુપ્રીમ કોર્ટનું અવલોકન છે એ તથ્યોને આધારે હોય. મને કાયદાની એટલી બધી કલમ, બાબુભાઈ તો બહુ જ મોટા માણસ છે અને બહુ તજજ્ઞ છે એટલે એની બધી કલમ ને બધું ખબર હશે. મને તો એટલી જ ખબર પડે છે કે જે રીતે રાહુલજીએ આને પોલિટિકલ ઇસ્યુ બનાવ્યો, અમિતભાઈ સામે ષડયંત્ર રચવાનું શરૂ કર્યું, 150 સાંસદોને લઈને આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદન પત્ર આપ્યું. બહુ સ્પષ્ટ વાત છે કે આખું એ જેમને યાચિકા કરતા હતા એ કોંગ્રેસ પ્રેરિત હતું. કોંગ્રેસ સુપ્રીમમાં ગઈ. આજે મને એ વાતનો આનંદ છે કે ભારતીય રાજનીતિમાં જે વ્યક્તિની સામે જેમણે ષડયંત્ર અમિતભાઈ શાહની સામે, અમિતભાઈ શાહને સુપ્રીમ કોર્ટે એમાંથી બરી કર્યા છે. મને એમ લાગે છે કે ન્યાયતંત્ર આંધળું નથી, દેશની અંદર કેટલાક લોકો અંધ છે ને જેને સુપ્રીમ કોર્ટમાં પણ આજે વિશ્વાસ નથી, દેશના લોકતંત્રમાં આજે વિશ્વાસ નથી, તે દુઃખની વાત એ છે. બાકી ન્યાય તો ત્રાજવે તોળાઈને જ રહેશે. શું કહેવું છે બાબુભાઈ આપનું? મહેશભાઈ જે વાત કરી રહ્યા છે અને એક નાનકડી વાત એ પણ હું ઉમેરીશ કે કલમો વિશે આપ વધારે સારી રીતે જાણતા હશો, આપ એ જ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, પણ દર્શકોને સમજાય અને આપણે આ વાત તમારા કોંગ્રેસ પક્ષ વતી મૂકવી છે એટલા માટે આપની પાસેથી સરળ ભાષામાં જવાબ ઈચ્છીશું. સૌથી પહેલા તો ન્યાયની પ્રક્રિયા છે એ કોઈ દિવસ સરળ ભાષામાં સમજાવી શકાય એવી નથી, નહીં તો વકીલો અને જજોની જરૂર જ ના પડે. જેના માટે કાયદો ઘડવામાં આવ્યો છે ને એને કાયદો સમજાતો નથી અને એ દુનિયાભરમાં છે. કાયદો સરળ ભાષામાં લખી શકાય એવી સ્થિતિ ક્યાંય નથી. કાયદાને લઈને આપણે ચર્ચા નથી કરવી બાબુભાઈ, મારો બહુ જ બહુ જ નમ્રતાથી હું આપને એટલું જ કહેવા માંગુ છું કે આપ 162 ને 168 એ જે વાત કરો છો ના એ મને સમજાશે, કદાચ ના મહેશભાઈને સમજાશે, કદાચ જયવંતભાઈને નહીં સમજાય, કદાચ લોકોને કેટલાક લોકોને નહીં સમજાય કે જે આપણો જે ન્યાયિક પ્રક્રિયા છે એ અમુક કાયદા નીચે જાય. એવિડન્સ છે એનું રેકોર્ડિંગ કેમ કરવું, એવિડન્સ માનવો કે ન માનવો, એને ટેકનિકલી શું કહેવાય, એનો કાયદો છે ઇન્ડિયન એવિડન્સ એક 1872 છે. ફોજદારી કોર્ટમાં કેસની તપાસથી એટલે પોલીસમાં FIR નોંધણી થાય અને સુપ્રીમ કોર્ટ સુધીના કેવી રીતે પ્રોસિજર ફોલો કરવી એનો કાયદો CRPC છે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર. એટલે એની કલમ 162 પ્રમાણે જ્યારે 154 નીચે જ્યારે કોઈ FIRની નોંધણી થાય એટલે કોગ્નિઝેબલ ઓફેન્સમાં પોલીસ એની તપાસ શરૂ કરે. તપાસમાં જે એને જાણકાર વ્યક્તિ લાગતા હોય એ નિવેદનો નોંધે, એને સાક્ષીના નિવેદનો કહેવાય અને એ કલમ 162 નીચે કહેવાય. એ 162નું નીચેનું નોંધેલું નિવેદન છે એ નિવેદન છે, પુરાવો નથી. પુરાવો ક્યારે કહેવાય કે જે વિટનેસ બોક્સમાં આવે કોર્ટમાં અને એને જે સ્ટેટમેન્ટ પોલીસમાં લખાવ્યું હોય એ વાત ફરીવાર કોર્ટ સમક્ષ દોહરાવે, એની ક્રોસ એક્ઝામિનેશન થાય અને એમાં એણે જે વાત કીધી હોય એ વાત સાચી છે એવું પુરવાર કોર્ટ માને ત્યારે એ પુરાવો ગણાય. હવે અત્યારના જે કંઈ કેસો ચાલી રહ્યા છે એમાં પોલીસ સ્ટેટમેન્ટ છે, ચાર જજોનું પણ જે વાત કરી રહેવામાં આવી છે એ પોલીસ સ્ટેટમેન્ટ છે. સરળ વાતમાં, સીધી સરળ વાતમાં પુરાવો નથી. સીધી વાતમાં એવું છે કે આખી જે વાત છે, જે નિર્ણય સામે આવ્યો છે એની સામે કોંગ્રેસને વાંધો છે. કોંગ્રેસને વાંધો નથી, લોકોને વાંધો છે.
કોંગ્રેસ તો લોકોનું માઉથપીસ છે, કોંગ્રેસે વિરોધ પક્ષ તરીકે પોતાની ફરજ બજાવવી પડે. જે વસ્તુ ખોટી થઈ રહી છે, એપેક્સ કોર્ટ જ્યારે પોતાના જજમેન્ટોની વિરુદ્ધ જજમેન્ટો આપે, પોલીસ સ્ટેટમેન્ટ એવિડન્સ ન કહેવાય, અને એ ચાર સ્ટેટમેન્ટ જે જજોના છે એના એવિડન્સ માને, તરફથી જે નિર્ણય આવ્યો એની સામે કોંગ્રેસને નહીં લોકોને વાંધો છે એવું આપ કહેવા માંગી રહ્યા છો? અમે લોકોને લાગણીને વાચા આપવાની અમારી પ્રાથમિક ફરજ છે. જો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે ચૂપ રહેશે તો લોકશાહીનું કોઈ જતન નહીં કરી શકે. મહેશભાઈ, મારો બાબુભાઈ, મારો આપને બહુ સવિનય એટલો જ સવાલ છે કે જ્યારે કોંગ્રેસ શાસનમાં હતી ત્યારે સુપ્રીમ કોર્ટમાં ઓકે હતું બધું, આ જ પ્રણાલી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર વડીલ છું, કાયમ આપની આમાન્ય રાખું છું. તમે મને આડે હાથે લો છો તો હું તમારી આમાન્ય રાખું છું. સવાલ મારો એ છે કે તમે હમણાં કહ્યું કે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું છે એ બરાબર નથી, એની ઉપર કોંગ્રેસે અનેક સવાલ પણ કર્યા છે. ફરીથી તમે એવું કહો છો કે અમને ભરોસો છે, આ તો જનતાએ અમને કર્યું. જનતાએ બાબુ જનતાએ ક્યાંય જુલુસ કાઢ્યું નથી. જનતાએ જે દિવસે આ ઘટના ઘટી ત્યારે પણ આવી નથી. સવાલ એ છે કે તમે જે ષડયંત્ર કર્યો એ ષડયંત્ર આજે ખુલ્લું પડી ગયું છે. કોંગ્રેસનો જે ખોફ નકાબ છે, જે બનાવટી નકાબ છે એ ઉતરી ગયો છે. આના પહેલા જ હું આપને વાત કરું કે તમે આખા દેશની અંદર જે પ્રકારનો ભગવો આતંકવાદ આપણે એ મુદ્દા પર અત્યારે એનું પણ જજમેન્ટ બે દિવસ પહેલા આવેલું છે. તમે કોને કરો છો? તમને એમાં પણ ભરોસો નથી? અમારું છે બહુ અમારી સરકાર આવે તમને ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી જાય. અમે તો ક્યારેય ન્યાયતંત્ર ઉપર આટલા અમે ક્યારેય નથી કર્યા. ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ તમે જોઈ લો, તમારી સરકાર વર્ષો સુધી ચાલી, દેશના તમામ રાજ્યમાં ચાલી. ભાઈ આપણે આ મુદ્દા પર વાત, આ મુદ્દા પર વાત કરીએ મહેશભાઈ, બાબુભાઈ, અને તમે કેવા આ મુદ્દા પર મહેશભાઈ, આ તો બેન ભારતીય જનતા પાર્ટી એક જ આ મુદ્દા પર, આ મુદ્દા ભારતીય જનતા પાર્ટીની સરકારે રોકડ કર્યો. તમે તો આખા ન્યાયતંત્રને કેવી રીતે હમણાં બદનામ કર્યું છે એ પણ દેશની જનતા જાણે છે, અને તમે એમ કહેતા હો કે જનતાને વાંધો છે, આ વાત સાથે હું સંમત નથી. એટલી બાબુભાઈ, એક તરફ આપ કહી રહ્યા છો કોંગ્રેસને વાંધો નથી, એક તરફ સુરજેવાલા આગળ આવીને કહી રહ્યા છે કે 10 સવાલો છે તેના જવાબ નથી મળ્યા, કેટલાય સવાલો છે તેના જવાબ નથી મળ્યા. તમે સ્પષ્ટ કહી નથી રહ્યા સુપ્રીમની સામે કોંગ્રેસને વાંધો છે, સુપ્રીમના નિર્ણય સામે વાંધો છે. સુપ્રીમે નિર્ણય સંભળાવી દીધા, સર્વોચ્ચ ન્યાયાલયે આપી દીધો છે નિર્ણય. બાબુભાઈ, મારો સવાલ પણ નહીં સાંભળો તો તમે જવાબ નહીં જ આપી શકો. સુપ્રીમના નિર્ણયની સામે કોંગ્રેસને વાંધો છે, હા કે ના? સુપ્રીમના નિર્ણય સામે કોંગ્રેસે વિરોધ પક્ષની ફરજ બજાવવી પડે, અને સુપ્રીમ કોર્ટનું ખોટું જજમેન્ટ એટલે કોઈ પણ નિર્ણય આવો વિરોધ પક્ષની ફરજ તરીકે તમારે વિરોધ જ કરવાનો હતો. બેન, કોઈ પણ જજમેન્ટની વાત નથી. જી, અત્યારે આપણે ફક્ત જસ્ટિસ લોયા, આજે આવ્યો છે નિર્ણય એની સામે બાંધો છે. આ સામે 10 સવાલો છે. જી, એક નહીં. હા, પહેલો સૌથી પહેલો સવાલ એ છે કે જસ્ટિસ લોયાના શરીર ઉપરથી લોહી કેમ મળ્યું? એમને કાર્ડિયક એરેસ્ટની વાત હતી તો એમના ફેમિલીને મોડી કેમ જાણ કરવામાં આવી? જી, એમના એમની સિસ્ટર એમ કહે છે કે મારા ભાઈને 100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, તો શા માટે ભાજપ એની સામે કેસ નથી કરતી કે આ બેન ખોટું બોલે છે? તમે વાયરમાં એક જો તમારી આવક પ્રમાણે મારે નામ નથી દેવું, એમાં પણ જો તમે ડિફેમેશનના કેસો કરતા હો, કેજરીવાલ સામે તમે 100 કરોડ કરતા હો, તો બેન સામે કરો ને. તમારી સામે આનાથી ગંભીર આક્ષેપ કયો હોઈ શકે? ચેમનભાઈ, અનેક સવાલો એવા તો છે જ આખા મુદ્દાને લઈને, જેની સામે અનેક સવાલોના પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. જેમનભાઈ, એટલે આ જે જેમણે એક વાત કરતા કરતા રહી ગયા ઇન્દિરા ગાંધીને કટોકટી, એમને જો આપણે આ મુદ્દા પર વાત કરીએ, હા, એટલે એ જ મુદ્દા ઉપર હું વાત કરું છું. એક જ મિનિટમાં મને અત્યારે જે પ્રવૃત્તિ ચાલી રહી છે, તમે પ્રવૃત્તિ તમે કટોકટીના કાળા દિવસો ગણાવ્યા હતા, ત્યારે જાય ત્યારે મુદ્દા પર વાત કરી છે. એ વખતે તમારે સ્વીકારવું પડે, એમાં ચાલે જ નહીં. એક જ સ્વીકારવું પડે. તમે અમિત શાહને નરેન્દ્રભાઈને ખોટી રીતે કઠેડામાં ભેગા હતા, એ આજે નહીં, હજી આવતા ભવિષ્યમાં એ પણ તમારે સ્વીકારવું પડે. હું બાબુ ખાલી બે જ ન્યાયમૂર્તિને નામ આપવા માંગુ છું, એ એન રે અને એચ આર ખન્ના. એમને એ તપાસ કરી લે
અને ઇન્દિરા ગાંધીના સમયનું ન્યાયતંત્ર યાદ કરીને તમે ફરીથી જુદી વાત પર લઈ ગયા. જયવંતભાઈ, મારે જે સવાલ પૂછવો છે જવાબ આપને આપી ગયા. જે પ્રશ્ન ઉઠાવે છે ન્યાયતંત્ર ઉપર તમે કેમ એટલો બધો ભરોસો નથી કરતા? હું એ જ વાત કરું છું કે તમે ન્યાયતંત્ર ઉપર તો ભરોસો કરવો જોઈએ ને. ચાર સિનિયર મોસ્ટ જોઈએ નથી કર્યો. પ્રશાંત ભૂષણ જે એમ કહે છે કે આ ખોટા કેસ છે, એ યાકુબ મેમણની જે એને ફાંસી થઈ છે તો એની માટે અડધી રાત્રે કોર્ટ ખુલ્લી. આવતીકાલે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર.